ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ સકરટેટી અને તડબૂચની જીવાતો વિશે. તો તડબૂચમાં ને સકરટેટીમાં પહેલાં આપણે વાત કરીએ ફળમાખીની. તો ફળમાખી રહી એ પુખ્ત ફળમાખી પીળાશ પડતા બદામી રંગની હોય છે તથા પાંખો પારદર્શક હોય છે. આ જીવાતની માદા માખી ફૂલ અવસ્થામાં ફળ હોય ત્યારે શરૂઆત થાય છે અને મોટા ફળોની સાલમાં પોતાના ઈંડા મુકતી હોય છે. ઈંડામાંથી નીકળતો કીડો પીળાશ પડતો સફેદ રંગનો તથા માથા વિનાનો હોય છે, જે ફળનો ગર્ભ ખાઈને ખાય છે. અને જો ફળ ફૂલ અવસ્થામાં હોય તો તે વખતે આવા માદા ફૂલ ખરી પડે છે. અને જો મોટા ફળમાં નુકસાન થાય તો આવા ફળોમાં કોવાળો શરૂ થાય છે અને છેવટે આવા ફળો ખરી પડે છે. મધમાખી અને ફળમાખી જ્યાં જ્યાં ઈંડા મૂકે તે જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરૂ થાય છે, જે જામી જતાં બદામી રંગના ગુંદર જેવું દેખાય છે, જેને ટુવા તરીકે ઓળખવામાં આવે છે. આના કારણે ફળની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આવા ફળોના બજાર ભાવ પણ મળતા નથી. ઘણીવાર સક્કરટેટી અને તડબૂચમાં 100% જેટલું નુકસાન પણ જોવા મળે છે. આ જીવાત ગરમ વાતાવરણમાં સક્રિય થાય છે, જ્યારે શિયાળાની ઋતુમાં તે નિષ્ક્રિય થઈ જાય છે. હવે આપણે વાત કરીએ સંકલિત વ્યવસ્થાપનની. જો ખેડૂતો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. હવે આપણે વાત કરીએ સંકલિત વ્યવસ્થાપન. તો ફળમાખીની અસર પામેલા અને ટુવા પડેલા ફળો નિયમિત રીતે વીણીને જમીનમાં 1.5 ફૂટ કે 2 ફૂટ ઊંડે ખાડો કરી તેની ઉપર જંતુનાશક પાવડર નાખી દાટી દેવા. વાડીની ચોખ્ખાઈ રાખવી અને પાક લઈ લીધા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી, જેથી કોસેટાનો નાશ થાય. પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે 450 ગ્રામ ગોળનું 10 લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેને 24 કલાક મૂકી રાખવું. ત્યારબાદ તેના ડાયક્લોવોર્સ 37 EC 5 mL મિશ્રણ કરી ફૂલ આવવાની શરૂઆત થાય એટલે દર અઠવાડિયે એકવાર મોટા ફોરે વેલા ઉપર પડે તેમ તેને છાંટવું. હવે ફળમાખીના નરને આકર્ષિતને મારી નાખવા માટે સક્કરટેટી તેમજ તડબૂચમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ક્યુલર યુક્ત ફળમાખી પિંજર હેક્ટરે 10ની સંખ્યામાં પાકની આશરે 1 મીટર જેટલી ઊંચાઈએ લટકાવી રાખવા અને બેક્ટોસેરા ક્યુરબીટી નામની ફળમાખીનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો લાલ અને કાળા મરિયા. તો સામાન્ય રીતે આ કીટકની માદા છોડની આસપાસ ભેજવાળી જમીનમાં ઈંડા મૂકે છે અને ઈંડામાંથી નીકળતો કીડો મેલો સફેદ રંગનો હોય છે. જ્યારે પૂર્ણ વિકસિત કીડો પીળાશ પડતો સફેદ હોય છે, ઈંડામાંથી નીકળતો કીડો જમીનમાં રહીને છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે તથા જમીનને અડેલા ફળોને પણ કોરી ખાય છે. જ્યારે પુખ્ત કીટકો બીજપત્ર તથા ફૂલ ખાઈને નુકસાન કરે છે, જેથી વેલાની વૃદ્ધિ નબળી પડે છે અને કોઈકવાર પુખ્ત કીટક પાનને પણ ગોળાકારે કોરી ખાતું જોવા મળે છે. હવે સંકલિત જો એનું વ્યવસ્થાપન આપણે કરીએ તો પાક પૂરો થયા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી. ક્વિનાઇલ ફોસની ભૂકી 1.5%ની ભૂકી 25 કિલોગ્રામ હેક્ટરે છોડ ઉપર તેમજ જમીન પર પડે તે રીતે છાંટવી. ડાયક્લોવોર્સ 37 EC 7 mL 10 લિટર પાણીમાં મિશ્રણ કરી વેલા ઉપર છંટકાવ કરવો. તેમાં છોડના થડની ફરતે મૂળ સુધી પહોંચે તે રીતે જમીનમાં રેડવી. હવે આવા કાળા તેમજ પીળાશ પડતા બદામી રંગના કાશિયા ફૂલની પરાગજ તથા પાંખડીઓ ખાઈ જાય છે અને તેને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ક્વિનાઇલ ફોસની ભૂકી છંટકાવ કરવાથી આ જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે. બરાબર. હવે ખેડૂત મિત્રો, હવે આપણે બીજી વાત કરીશું બીજા ભાગમાં. જય હિન્દ. આપ સબસ્ક્રાઈબ કરી લેજો.